કેમ છો બધા? મજામાં. ચલો, આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયઇલેક્ટ્રિક વિશે જોયું હતું, તો આજે ડાયઇલેક્ટ્રિકની થિયરી જોઈ હતી. તો આજે આપણે એ ડાયઇલેક્ટ્રિકના એમસીક્યુ કઈ કઈ રીતે આપણને પૂછાઈ શકે એ આપણે જોવાના છે. તો ચલો શરૂઆત કરીએ. કેવી રીતના કેપેસિટરની અંદર પૂરેપૂરું ડાયઇલેક્ટ્રિક હોય અને એનું કેપેસિટન્સ શોધવાનું કહીએ તો આપણને આવડે. કેટલું કીધું હતું કાલે? કે ઇન્ટુ સી ઝીરો જેટલું મૂળ કેપેસિટન્સ હોય એનું કેટલા ગણું થઈ જાય, કે ગણું, એ લેક્ચરમાં આપણે જોયું હતું. ચાલો એ જ વસ્તુ ધારો કે બે કેપેસિટરની પ્લેટ છે, એની વચ્ચે આખું ડાયઇલેક્ટ્રિક ન ભરેલું હોય તો અડધામાં ભરેલું હોય તો એના કેપેસિટન્સમાં શું ચેન્જ આવે, એનું કેપેસિટન્સ કેટલું મળે એ શોધવાનું આપણને કીધું છે. ચાલો તો આજે આપણે એ જોવાનું છે. શું વસ્તુ કીધી મેં? કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક પણ કેવું, પાર્શિયલી, એટલે અડધા ભાગમાં ભરશું અને અડધા ભાગમાં બાકી રાખશું, એ રીતના આપણે થિયરી આજે જોવાની છે. ચલો એના માટે ધારો કે ચર્ચા કરતા જઈએ આપણે શું કરવાનું છે. એક કેપેસિટર છે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, પહેલાં અત્યારે સમજી લ્યો પછી આનું શોર્ટકટ કહી દઈશ ડાયરેક્ટલી, એ જ રીતના તમારે શોધી લેવાનું, એમાં કાંઈ છે નહીં, હો શોર્ટકટ જ આપણે કરી દઈશું. ચલો એક કેપેસિટર છે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું તમને એમ કહું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ધારો કે તમને આપેલું છે ડી. આ કેપેસિટરમાં મેં એક ડાયઇલેક્ટ્રિક ભરેલું છે, એક શું કરેલું છે, આ બાજુ આટલા ભાગમાં એક ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો. શું મૂકી દીધો? ડાયઇલેક્ટ્રિક પદાર્થ, જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? કે જેટલો. આવો એક મેં પદાર્થ મૂકી દીધો છે. શું મૂકી દીધો? પદાર્થ મૂકી દીધો છે. ચાલો આમાં તમને એમ કહીએ કે આનું કેપેસિટન્સ શોધો. શું કહીએ? આવું કેપેસિટર તમને આપેલું હોય, અહીંયા હવા ભરેલી છે અને અહીંયા એક ડાયઇલેક્ટ્રિક પદાર્થ આપેલો છે, ડાયઇલેક્ટ્રિક પદાર્થ, અને તમને એમ કહીએ કે આનું કેપેસિટન્સ શોધો, તો કેવી રીતના શોધશો એનું કેપેસિટન્સ? ચલો તો એના માટે થઈને જુઓ તો કેપેસિટન્સ સી એટલે શું થાય? કેપેસિટન્સ સી એટલે ક્યુ બાય વી લખી શકાય, ક્યુ બાય વી લખી શકાય. તો હું વી શોધી લઉં, ક્યુ તો મને ખબર જ છે કે જેટલો હશે એટલો જ રહેશે, ક્યુ એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં, ક્લિયર? તો હું વી શોધી લઉં તો વી મને મળી જશે. ચલો વી કેવી રીતના શોધશું આપણે? જુઓ તો ડેલ્ટા વી અથવા વી કેવી રીતના મળે? ઈ ઇન્ટુ ડી પણ અહીંયા ઈની કિંમત જુઓ તો આટલા ભાગમાં અલગ છે, આટલા ભાગમાં અલગ છે. ચાલો આ ભાગ ફોર એક્ઝામ્પલ તરીકે આ ભાગ આપણને આપ્યો છે, ટી જાડાઈનો ડાયઇલેક્ટ્રિક આપ્યો છે, તો આ અંતર કેટલું થાય? ડી માઇનસ ટી થાય. તો જુઓ તો આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હશે? આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ડાયઇલેક્ટ્રિક નથી તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ઈ ઝીરો. યાદ રાખજો, સિમ્પલ ટ્રીક યાદ રાખવાની, ડાયઇલેક્ટ્રિક ના હોય, ડાયઇલેક્ટ્રિક ન હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવાનું? ઈ ઝીરો, એટલે જેટલું આપણને આપેલું હોય એ. અને ડાયઇલેક્ટ્રિક હોય, ડાયઇલેક્ટ્રિક ન હોય હો અહીંયા, અને ભરેલ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? વિદ્યુત ક્ષેત્ર આપણે કીધું હતું કેટલું હોય? ઈ ઝીરો બાય કે જેટલું. કેટલું હોય? ઈ ઝીરો બાય કે જેટલું. ચાલો તો આની અંદર વિદ્યુત ક્ષેત્ર હું કેટલું લખી શકું? ઈ ઝીરો બાય કે જેટલું લખી શકું. આટલું ક્લિયર? ચાલો મારે વી શોધવો છે તો વી બે રીતના મળે મને, એક તો વી જેટલા ભાગમાં હવા ભરેલી છે અને બીજો ડાયઇલેક્ટ્રિક ભરેલો છે એટલા માટેનો. ચાલો હવા ભરેલી છે તો એના માટેનો ઈ શું છે? ઈ ઝીરો ઇન્ટુ ડી, એટલા ભાગનું અંતર કેટલું છે? એટલા ભાગનું અંતર કેટલું છે? ડી માઇનસ ટી. કેટલું છે? ડી માઇનસ ટી. પ્લસ ડાયઇલેક્ટ્રિક ભરેલો છે એના માટે ઈ કેટલો છે? તો ઈ ઝીરો બાય કે, એનું અંતર કેટલું છે? ટી. તો મને વી મળી ગયો. ચાલો મારે શું શોધવું છે? મારે શું શોધવું છે? ક્યુ શોધવું છે ને. ચાલો ઈ શોધી લેશું પહેલાં. આમાંથી જુઓ તો હું ઈ ઝીરો કોમન કાઢ લઉં. ઈ ઝીરો કોમન કાઢશો એટલે શું વધશે? ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે વધે. આમાંથી ઈ ઝીરો કોમન કાઢી લ્યો તો આવું વધશે વી. એટલે ચલો હવે જુઓ તો એપ્સાઇલોન ઝીરો એટલે શું થાય? ઈ ઝીરો વિદ્યુત ક્ષેત્ર, સમાંતર પ્લેટ કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હોય? સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો હોય. સિગ્મા એટલે ક્યુ અપોન એ એપ્સાઇલોન ઝીરો લખી શકાય. હા કે ના?
लखी सकाय ने। तो जो तो अहीं ई जीरो आपने पासे छे, तो मारे शोधवू होय तो केवी रीतना मूकी दो अहीं ई जीरो नी किंमत, तो वी बराबर क्यू अपॉन ए एप्साइलॉन जीरो डी माइनस टी प्लस टी बाय के। चलो ये आ सूत्र में अहीं लई लो, अहीं पुट कर दो, कैपेसिटन्स शोधवू छे ने आपणे, तो सी क्यू ना छेद में क्यू अपॉन ए एप्साइलॉन जीरो काउंस में डी माइनस टी प्लस आ रीतना क्यू क्यू कैंसल, एप्साइलॉन जीरो क्या आई जाए ऊपर, तो एप्साइलॉन जीरो ए डी माइनस टी प्लस टी बाय के। चलो तो आपेसिटन्स के मैसे, आ थी गई मेथड नंबर वन। शू थ मेथड नंबर वन। चलो जो तो मेथड नंबर टू जो जो तमने जे मेथड इजी लगे तेरे करवानी छे, हूँ बने रस्ता तमने बताई दऊँ छू, क्या रस्ते चालू ई तमारे नक्की करवानू। मेथड टू जो तो आ बने हूँ आ एक पदार्थ गणू, पदार्थ नंबर वन आ वन अने आने टू गणू, तो एक अने बे ने सीरीज में जोड़ेला छे एवं लगे, वन अने टू नू केवू जोड़ाण छे, श्रेणी जोड़ाण हो एवं लगे तमने, श्रेणी जोड़ाण में छे। चलो श्रेणी जोड़ाण में होय एनो समतुल्य कैपेसिटन्स शोधवो होय तो तमे आ रीतना सूत्र लगाओ छो ने, सी वन प्लस सी टू, हा के ना। चलो सी वन एटले शू भरेलू छे अहीं हवा, अने सी टू एटले शू छे डाइलेक्ट्रिक। चलो आ खाली आटलू ज आपू होत तो तमने आवडे, आनु केटलू थाय, बे समांतर प्लेट कैपेसिटरनु सूत्र शू छे, सी नु सूत्र शू छे, एप्साइलॉन जीरो ए ना छेद में डी, तो जुओ तो आवुं थाय एप्साइलॉन जीरो ए અહીંયા છેદમાં છે ને, તો વન અપોન એપ્સાઇલોન ઝીરો એ એના છેદમાં ડી, તો આ બે વચ્ચેનું અંતર હવા કેટલા ભાગમાં ભરેલી છે, ડી માઇનસ ટી ભાગમાં, હવા કેટલામાં ભરેલી છે, ડી માઇનસ ટીમાં પ્લસ। ચલો ડાયઇલેક્ટ્રિક માટે શું થાય, ડાયઇલેક્ટ્રિક માટે શું થશે જુઓ, તો સી અહીંયા મારે એપ્સાઇલોન ઝીરોની જગ્યાએ આનું એપ્સાઇલોન હશે, તો કે ઇન્ટુ એપ્સાઇલોન ઝીરો એ ઇપોન ડી લખી નાખું, ક્યાંથી આવ્યું, કોઈ પણ માધ્યમની આપણે શું કહેતા હતા એપ્સાઇલોન, એટલે એપ્સાઇલોન એટલે શું કહીએ છીએ, પરમિટિવિટી કહીએ છીએ ને, તો એ પરમિટિવિટી કેવી રીતના લખી શકાય, તો આ રીતે કે એપ્સાઇલોન ઝીરો કોઈ માધ્યમની એના છેદમાં ટી, અંતર કેટલું છે આ બે વચ્ચેનું ટી, ચલો ડી માઇનસ ટી ઉપર વહી જશે, એપ્સાઇલોન ઝીરો એ નીચે પ્લસ ટી ઉપર વહી જશે છેદમાં કે એપ્સાઇલોન ઝીરો એ વન અપોન સી। ચલો તો જુઓ તો વન અપોન સી તમે શું રાખો, આવી રીતના લખી દઉં, ડી માઇનસ ટી છેદમાં એપ્સાઇલોન ઝીરો એ પ્લસ અહીંયા ટી બાય કે છેદમાં એપ્સાઇલોન ઝીરો એ લખવું, જુઓ તો આવું લખી શકાય, ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે અપોન એપ્સાઇલોન ઝીરો એ, તો સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે, એપ્સાઇલોન ઝીરો એના છેદમાં ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે। ક્લિયર, ક્યારે ઉપયોગ કરવાનો, જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણને શું આપેલું હોય, ડાયઇલેક્ટ્રિક આપેલું હોય, ત્યારે આ વસ્તુ કરવાની છે। ચલો આ એક આવડી જશે, આવડી જશે, ચલો જોઈએ આપણે શોર્ટકટ, તમારે જો આ યાદ રાખવું હોય તો આ યાદ રાખવાનું, જેટલા હોય એટલા વી લેવાના, વી વન વી ટુ કરી દેવાના, પછી શું કરવાનું, વી એટલે આપણને ખબર ઈ ઇન્ટુ ડી, તો જેટલા ભાગમાં હોય એનો એપ્સાઇલોન, જ્યાં ડાયઇલેક્ટ્રિક હોય એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, ઈ ઝીરો બાય કે જેટલું થઈ જશે, કેટલું થઈ જશે, ઈ ઝીરો બાય કે જેટલું। તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 2.8 છે, હું આખું લખતો નથી, તમે ટેક્સ્ટબુક સાથે લઈને બેસજો। ડાયઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે, જ્યાં ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે। જ્યારે આ ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે, શું કહે છે, એક સમાંતર બાજુ પ્લેટ કેપેસિટર છે, એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર આપણને, સોરી અહીંયા માઇનસ હશે, ચાલો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે, ડી આપણને આપેલું છે ને, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, એની અંદર આપણને શું કહે છે કે 3/4D કેટલું અંતર આપ્યું છે આપણને, અંતર આપણને આપેલું છે 3/4D જાડાઈનું। ત્યારે હવે આ પ્લેટનું કેપેસિટન્સ આ સ્થિતિમાં હોય ત્યારનું આપણે શું શોધવાનું છે, કેપેસિટન્સ શોધવાનું છે, શું કરવાનું છે, કેપેસિટન્સ શોધવાનું છે। ચાલો જ્યાં હવા હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ઈ ઝીરો,
જ્યાં ચોસલું હશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ઈ ઝીરો બાય કે, આ મનમાં ગાંઠ વાળી જ લેવાની છે, ફાઇનલ આવું જ હોય આપણે. ચાલો શું શોધશું, પહેલાં આપણે ખબર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, સી બાય વી. વી શોધવો છે તો વી બે હશે, એક હવા, એક કેના માટે, એક ડાઇલેક્ટ્રિક માટે. ચાલો હવા માટે ઈ કેટલો છે, ઈ ઝીરો, એનું અંતર, એનું અંતર, આ અંતર કેટલું થશે જુઓ તો, ડી માઇનસ થ્રી બાય ફોર ડી લઈ શકું, આખું ડી છે આટલું બાદ કર દઉં, તો ડી માઇનસ થ્રી બાય ફોર ડી પ્લસ ડાઇલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, ઈ ઝીરો બાય કે, એનું અંતર છે થ્રી બાય ફોર ડી જેટલું, એનું અંતર છે થ્રી બાય ફોર ડી જેટલું. ચાલો આનું સાદુરૂપ આપો, ઈ ઝીરો ફોર અહીંયા વધશે ડી બાય ફોર પ્લસ ઈ ઝીરો થ્રી ફોર કે ઇન્ટુ ડી, આવું વધશે વી. ચાલો વી એટલે આમાંથી જુઓ તો શું કોમન નીકળે છે, વી એટલે શું કોમન નીકળે છે જુઓ, જુઓ જલ્દી શું કોમન નીકળે છે. ચાલો જુઓ તો, ઈ ઝીરો ડી કોમન લઈ લઉં, ઈ ઝીરો ડી બાય ફોર કોમન લઈ લઉં, તો અહીંયા શું વધશે, વન પ્લસ થ્રી બાય કે વધે છે, આવું વન પ્લસ થ્રી બાય કે જેવું વધે છે. ચાલો આપણે શું શોધવાનું છે, કેપેસિટન્સ, સી અહીંયા ઊંધું લખ્યું છે ને, સી બરાબર ક્યુ બાય વી. ચાલો ક્યુ એમ નમ રાખું, વી એટલે શું લખું, એપ્સાઇલોન ઝીરો એ બાય ડી, સોરી એપ્સાઇલોન ઝીરો ડી બાય ફોર, અહીંયા જે મળ્યો છે એ જ લેવાનો થાય ને, વન પ્લસ થ્રી બાય કે, વન પ્લસ થ્રી બાય કે. ચાલો તમારો આન્સર અહીંયા સી ઝીરોના ફોર્મમાં લખ્યો છે. ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મેં કંઈ ડાઇલેક્ટ્રિક ન ભરેલું હોય તો એનું કેપેસિટન્સ શું થાય, સી ઝીરો થાય. તો મારે સી ઝીરો કેવી રીતના લખી શકું, ક્યુ અપોન વી ઝીરો લખી શકું કે નહીં, અને વી ઝીરો એટલે શું થાય, એપ્સાઇલોન ઝીરો ઇન્ટુ ડી, આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, ક્યારે, ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે, ન હોય ત્યારે. તમે આ જવાબ રાખી શકો જો એક્ઝામમાં આપ્યો હોય તો, પણ ટેક્સ્ટ બુકમાં આપણને સી નોટના ફોર્મમાં આપ્યો છે, સી ઝીરો મારે બનાવવો છે. તો જુઓ તો આને વી ઝીરો કહી શકું હું, સી પહેલાં તો ફોર ઉપર જવા દઉં, ક્યુ અપોન ઈ ઝીરો ડી છે એને શું કહી દઉં, વી ઝીરો કાઉન્સમાં વન પ્લસ થ્રી બાય કે. ચાલો ક્યુ અપોન વી ઝીરો એટલે હું શું લખી શકું, સી ઝીરો, તો ફોર સી ઝીરો ડિવાઈડ બાય વન પ્લસ થ્રી બાય કે, તો આપણા માટે થઈ ગયું ઉદાહરણ નંબર 8. ઈઝી જ છે, કંઈ કરવાનું નથી, આટલું સિમ્પલ બે ભાગ રાખવાના છે, એ સિવાય કંઈ આપણે કરવાનું નથી, આવડી જશે, ક્લિયર. ચાલો ત્યારબાદ એમસીક્યુ લખો, એમસીક્યુ નંબર જે લખતા હોય એ એમસીક્યુ લખો. ચાલો એમસીક્યુ લખો, ચાલો એમસીક્યુ ફટાફટ આપણે કરતા જશું. ધારો કે આ બે પ્લેટ છે, પ્લસ 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 માઇનસ 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 માઇનસ, એની વચ્ચે બે ડાઇલેક્ટ્રિક ભરેલા છે, એની વચ્ચે આ રીતના આટલા ભાગમાં આનો અચળાંક કે વન આ ડાઇલેક્ટ્રિક છે, આનો અચળાંક કે ટુ આ બીજો ડાઇલેક્ટ્રિક છે, આ રીતના આની જાડાઈ ટી વન, આની જાડાઈ ટી વન છે, આની જાડાઈ ટી ટુ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે ડી જેટલું, કેટલું આપેલું છે ડી જેટલું. ચાલો તો આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, સમતુલ્ય કેપેસિટન્સ શોધીને કયો, ચાલો સમતુલ્ય કેપેસિટન્સ કયો, જલ્દી 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 શું થશે, કયો 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 કયો. ચાલો આપણને ખબર છે જ્યાં હવા હશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ઈ ઝીરો, જ્યાં ડાઇલેક્ટ્રિક હોય અહીંયા ઈ ઝીરો બાય કે, અત્યારે કે કેટલો છે, કે વન, પાછી હવા આવી ઈ ઝીરો, પાછું ડાઇલેક્ટ્રિક આવ્યું ઈ ઝીરો બાય કે વન, અને પાછી હવા આવી એટલે ઈ ઝીરો. આ રીતના પહેલાં સૌ પ્રથમ તમારે શું કરી દેવાના, ભાગ પાડી દેશો. ચાલો ડેલ્ટા વી આપણે, સોરી વી શોધીએ છીએ ને, તો વી કેવી રીતના લખશું જુઓ તો, વી અત્યારે આપણને એક તો કે વનના કારણે મળશે, પ્લસ કે ટુના કારણે મળશે, પ્લસ એક હવાના કારણે મળશે, હા કે ના મળે ને. ચાલો કે વનના કારણે શું થશે, વિદ્યુત ક્ષેત્ર એનું કેટલું છે, વી બરાબર આપણને ખબર ઈ ઇન્ટુ ડી, તો ચાલો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, ઈ ઝીરો બાય કે વન ઇન્ટુ ટી વન આનું અંતર, પ્લસ કે ટુનું કેટલું છે, ઈ ઝીરો બાય કે ટુ ઇન્ટુ ટી ટુ છે આટલું, પ્લસ હવા માટે શું થાય, ઈ ઝીરો
પણ આપણે એનું શું જોઈએ, અંતર કેટલું જોશે, આખું ડી છે તો મારે આ ભાગ, આ ભાગ અને આ ભાગનું અંતર જોતું હોય તો હું કેવી રીતના ડીમાંથી આ બે બાદ કરી દઉં ડાયરેક્ટ, ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ આવું કરી દઉં ચાલે. નક્કર તમારે શું કરવું પડે, પહેલાં હવા માટે એક બે ત્રણ ચાર પાંચ વી લખશો તોય ચાલશે, તોય મને કંઈ વાંધો નથી. તો એ રીતના તમારે અંતર શોધવું પડે. પણ આપણને અત્યારે ખબર છે કે આ બે બાદ કરી દો આખા અંતરમાંથી, બાકીના ભાગમાં તો હવા જ છે, તો આ લખી શકું. ચાલો ઈ ઝીરો કોમન લઈ લઉં, શું વધે છે કાઉન્સમાં જુઓ તો, ટી વન બાય કે વન પ્લસ ટી ટુ બાય કે ટુ પ્લસ ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ આવું વધે છે. ચાલો એ ઈ ઝીરો એટલે શું લખી શકાય, ઈ ઝીરો એટલે ક્યુ અપોન એ એપ્સાઇલોન ઝીરો લખી શકાય, કાઉન્સ એમનમ ટી વનના છેદમાં કે વન પ્લસ ટી ટુના છેદમાં કે ટુ પ્લસ ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ. ચાલો વી મળી ગયો, શું શોધવું, સી, તો સી બરાબર શું થાય, ક્યુ બાય વી, તો ક્યુના છેદમાં ક્યુ બાય વી એટલે ક્યુ અપોન એપ્સાઇલોન ઝીરો એ ટી વન કે વન પ્લસ ટી ટુ કે ટુ પ્લસ ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ. તમે વ્યવસ્થિત લખજો, મારે અહીંયા થોડાક હેન્ડરાઇટિંગ ગરબડ ગરબડ. તો ચાલો એપ્સાઇલોન ઝીરો એ ઉપર જવા દો, તો શું થશે જુઓ, તો ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ પ્લસ ટી વન બાય કે વન પ્લસ ટી ટુ બાય કે ટુ. ક્લિયર, આ ક્લિયર જુઓ. તો આના ઉપરથી એક સૂત્ર આપણે સ્ટાન્ડર્ડ બનાવવું હોય તો બનાવી શકાય, જ્યારે આ રીતના આપેલા હોય તો એનું કેપેસિટન્સ તમે આ રીતના ડાયરેક્ટ બનાવી શકો. આના પહેલાં ઉદાહરણ 2.8, આની પહેલાંનો એક્ઝામ્પલ જુઓ તો એમાં સી કેટલો આપ્યો હતો, ત્યારે સી આપણને હતો એ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે આવું હતું, એક જ પ્લેટ હતી ને, તો જુઓ તો અંશ સરખો, છેદ જ બદલે, તો છેદમાં હું એવું કહી શકું કે ટોટલ ડીમાંથી જેટલા ડાઇલેક્ટ્રિકની જાડાઈ હોય એ બાદ કરી દેવાની પહેલાં, ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ, ટી થ્રી હોય તો માઇનસ ટી થ્રી, પછી પ્લસ શું કરવાનું, ટી વન એની જાડાઈના છેદમાં કે વન, પછી શું કરવાનું, ટી ટુ એના જાડાઈના છેદમાં કે ટુ. પણ ક્યારે, જ્યારે આ રીતના એક જ લાઇનમાં આપેલા હોય ત્યારની વાત છે, શ્રેણી જોડાણ છે ને, કેવું જોડાણ છે, શ્રેણી જોડાણ હોય ત્યારે તમે આ શોર્ટકટ યુઝ કરી શકો. ક્યારે, જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે. ચાલો એના પછી આવડી જશે, આવડી જશે, જોઈએ જોશો ને. ચાલો જોઈએ, તો નેક્સ્ટ એમસીક્યુ જોવો જોઈએ. હું રકમ બોલું છું, તમારે લખવું હોય તો લખી નાખજો. સમાન ક્ષેત્રફળ એ ધરાવતી ત્રણ પ્લેટો, સમાન ક્ષેત્રફળ એ ધરાવતી ત્રણ પ્લેટો એક કેપેસિટર બનાવેલ છે, એક કેપેસિટર બનાવેલ છે. ચાલો તેમની વચ્ચેના અંતરો, તેમની વચ્ચેના અંતરો ડી વન અને ડી ટુ છે, તેમની વચ્ચેના અંતરો ડી વન અને ડી ટુ છે. આ વચ્ચેના અવકાશમાં, વચ્ચેના અવકાશમાં, વચ્ચેના અવકાશમાં, બેમાં અલગ અલગ છે, સરખું નથી ભરેલું, વચ્ચેના અવકાશમાં ઈ વન અને ઈ ટુ પરમિટિવિટીવાળા બે દ્રવ્યો ભર્યા છે, તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો. ચાલો આ તંત્રનું કેપેસિટન્સ, અત્યારે ધારો કે આનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ઈ વન એટલે કે વન આપણે એ જ કહીએ છીએ ને, આનો કે ટુ કહી દઉં. ચાલો જુઓ તો અહીંયા ડાયઇલેક્ટ્રિક ભરેલો છે, એનું વિદ્યુત ક્ષેત્ર શું થશે, ઈ ઝીરોના છેદમાં કે વન, અહીંયા શું થશે, ઈ ઝીરોના છેદમાં કે ટુ. ચાલો જોતા જાઓ, અહીંયા ક્યાંય હવા ભરેલી છે, નથી ભરેલી, તો ઓલું સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર શું હતું, એપ્સાઇલોન ઝીરો એ ડી માઇનસ ટી વન માઇનસ ટી ટુ પ્લસ ટી વનના છેદમાં કે વન પ્લસ ટી ટુના છેદમાં કે ટુ, આ સૂત્ર બનાવ્યું હતું આપણે. ચાલો અત્યારે બે શ્રેણી જોડાણમાં જ લાગે છે તમને, તો જુઓ તો શું લખી શકાય, એપ્સાઇલોન ઝીરો એ આ હવા માટે હતું, પણ અત્યારે હવા છે નથી, તો આખું ટર્મ કેવું બની જશે, ઝીરો પ્લસ ટી વન એટલે એની જાડાઈ, તો અહીંયા જાડાઈ કેટલી છે, ડી વન છેદમાં કે વન પ્લસ ડી ટુના છેદમાં કે ટુ, ડી ટુના છેદમાં કે ટુ. ચાલો તો શું થશે, આપણા માટે થઈ ગયો જવાબ, શોર્ટકટમાં થઈ ગયો ને. તો આ રીતના તમે શોર્ટકટનો ઉપયોગ કરી શકો, આ રીતે શોર્ટકટનો ઉપયોગ કરી શકો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ લખો ફટોફટ, જલ્દી જલ્દી જલ્દી. ચાલો બે સમાંતર પ્લેટ કેપેસિટર છે, એની વચ્ચે, એની વચ્ચે એક્સ જાડાઈનું
एक्स जाडाई अने बीजू एक्स जाडाई नू एक्स जाडाई आ केनी पट्टी छे धातुनी केनी छे धातुनी आ डाइलेक्ट्रिक अचळांक के छे टोटल अंतर डी आपेलो छे चलो आनु कैपेसिटन्स शोधो शू थे कैपेसिटन्स सी शोधता जाओ शोधो शोधो जल्दी शोधो चलो कैपेसिटन्स शू थे आनु कैपेसिटन्स शू थे जल्दी जो तो चलो आ सूत्र है आ सूत्र पर सी इज इक्वल टू एप्साइलॉन जीरो ए छेद में डी माइनस टी वन माइनस टी टू प्लस टी वन छेद में के वन प्लस टी टू ना छेद में के टू चलो धातु माटे आने हूँ के टू कही दू आने के वन कही दू के वन एटले आपणे शू लईशुं के वन बराबर के चलो धातु माटे जो तो के टू शू हशे इन्फाइनाइट हशे चलो अने टी वन टी टू केटला छे आपणा माटे टी वन टी टू बराबर एक्स आपेला छे बधी वस्तु आमां मूकी दियो आज रीतना आइडेंटिफाई करीने तमारे मूकतुं जावानुं छे डी माइनस एक्स टी वन एटले एक्स जाडाई छे छेदमां एनो अचळांक के वन एटले के लखी दो प्लस आनी जाडाई एक्स छेदमां इन्फाइनाइट तो एप्साइलॉन जीरो ए छेदमां डी माइनस टू एक्स प्लस एक्स बाय के तो आपणा माटे थई गयो आंसर चलो ओली लॉन्ग रीत छे ई तमे करी शको ओली लॉन्ग रीत जे तमने आपेली छे ई तमे ए रीते तमे ट्राई करी शको छो जाते जे रीते लॉन्ग रीत आपेली छे ए रीते तमे ट्राई करी शको चलो नेक्स्ट एमसीक्यू अत्यार सुधी आपणे केवा जोया समान श्रेणी माटे जोया तो हवे एक समांतर माटे जोई लियो समांतर माटे आपणे हवे लॉन्ग रीत करता नथी डायरेक्ट शुं कर दो चलो कैपेसिटन्स आ रीतना भरेला हशे आ बे प्लेट हशे आ प्लस 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 माइनस 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 चलो आ बे प्लेट वच्चेनी जाडाई तमने आपेली हशे टी आईपी छे केटली आईपी टी चलो आ के वन छे आ बाजू के टू छे आखा भरेला छे एवं मानजो शू छे आखा भरेला छे एवं मानजो चलो समांतर जोड़ाण हो तो समतुल्य कैपेसिटन्स केव रीतना थाय सी वन प्लस सी टू नी रीते केवी रीते थाय सी वन प्लस सी टू नी रीते थाय ने चलो सी वन एट्ले आनु कैपेसिटन्स सी टू एट्ले आनु कैपेसिटन्स जुओ तो केवी रीतना मळशे आ बे समांतर प्लेट वच्चेनुं कैपेसिटन्स केवी रीतना मळशे केवी रीते मळे क्यू क्यू जल्दी जल्दी केवी रीते मळशे शॉर्टकट करावडावानो छे हो तमारे शुं करावानुं छे शॉर्टकट करावानो छे केवी रीते करशो केवी रीते करशो जल्दी 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 चलो जो तो कैपेसिटरनुं शुं लखी शकुं एप्साइलॉन जीरो एना छेदमां बे वच्चेनुं अंतर लखी शकुं हूँ डी बे वच्चेनुं शुं लखी शकुं अंतर लखी शकुं के न लखी शकाय पण जो तो आखुं प्लेटनुं क्षेत्रफळ धारो के ए छे तो आ ए बाय टू जेटला क्षेत्रफळमां आ भरेलो छे ने ए बाय टू क्षेत्रफळमां आ भरेलो छे क्लियर अने आ ई जीरोनी जग्याए हूँ शूँ लखी शकूँ के वन एप्साइलॉन जीरो लखवो पड़े अत्यारे डाइलेक्ट्रिक छे एटले तो एप्साइलॉन जीरो के वन ए बाय टू अने डी एटले केटलुं अंतर छे टी प्लस सी टू माटे लखावड़ावो एप्साइलॉन जीरो के टू क्षेत्रफळ आप्युं छे ए बाय टू अने टी तो शूँ थशे एप्साइलॉन जीरो के वन ए टू टी प्लस एप्साइलॉन जीरो के टू ए बाय टू टी आ रीतना जवाब मिली जाए पची आमा जो कॉमन काढ़व हो तब कॉमन काढ़ी सको चलो एक एमसीक्यू जो तमारे नीटनी एक्जाम में पूछाई गयो है ये आकृति में दर्शाया प्रमाण समतुल्य कैपेसिटन्स शोधो आ रीतना तमने रकम आपेली हती आ रीते तमने रकम आपेली हती आंतर आपेलू है डी बाय टू अहीं के वन अने अहीं के टू भरेलो छे चलो शू थे जो तो केव जोड़ाण है श्रेणी के समांतर श्रेणी जोड़ाण है केव श्रेणी अहियाँ स्टार्ट करो पेलू आयु बीजू आयु अहियाँ स्टार्ट करो बे अर्धा अर्धा आए एट्ले आ समांतर आ एक ज लाइन में आए एट्ले श्रेणी चलो श्रेणी जोड़ाण मेटू सूत्र आवड़ू आ एप्साइलॉन जीरो ए डी माइनस मारे शू करव पड़े जो तो अँ शू करव पड़े लखावता जाओ आ बे प्लेटवाड़ू है तो आनो उपयोग तुम डायरेक्ट कर सको ने चलो अत्यारे अहीं हवा भरेली नथी तो आ टर्म शू थी जाए जीरो आ टर्म शू थी जाए जीरो तो अहीं डी टी वन एटले शू है डी बाय टू के वन प्लस डी बाय टू के वन अने के टू की किंमत तमने आपेली है वन अने आनी आपेली है
टू एम सीक्यू में चलो एप्सिलॉन जीरो ए तो डी बाय टू वन प्लस डी बाय टू इंटू टू फोर तो एप्सिलॉन जीरो ए छेद में डी बाय टू प्लस डी बाय फोर आनु सादुरूप आपी दियो एटले फोर लस आवशे ई ऊपर वही जासे तो फोर एप्सिलॉन जीरो ए डिवाइड बाय थ्री डी आवो ऑप्शन तमने आपेलो हतो। आवड़ी जासे आवा एम सीक्यू पूछाय तो आवड़ी जासे ने શું કર્યું છે આનો લસા લીધો છે પછી અહીંયા કિંમત એની મૂકેલી છે સિમ્પલ આવડી જશે કે નહીં આવડે ચાલો તો નેક્સ્ટ જોઈએ હજી ચાલો નેક્સ્ટ એમસીક્યુ રકમ તમે લખતા જશો સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે હવા હોય ત્યારે ચાલો હું જ લખાવડાવું છું સમાંતર પ્લેટ કેપેસિટર સ્પીડમાં લખજો થોડુંક કેપેસિટર વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે છે કેપેસિટરના કેપેસિટરના ક્ષેત્રફળના ક્ષેત્રફળના બે સમાન ભાગ પાડી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માધ્યમથી ભરેલ છે માધ્યમથી ભરેલ છે ચલો આપણને કિંમત આપી છે કે વન બરાબર ટુ કે ટુ બરાબર ફોર તો સમતુલ્ય કેપેસિટન્સ શોધો કેપેસિટન્સ શોધો ચલો આકૃતિ આપણને આપેલી છે ક્ષેત્રફળના બે ભાગ પડ્યા છે ને આ ભાગમાં કે વન અને આ ભાગની અંદર કે ટુ સમાન ક્ષેત્રફળ છે ધારો કે એનું ક્ષેત્રફળ એ હોય તો આનું ક્ષેત્રફળ કેટલું થાય એ બાય ટુ આનું ક્ષેત્રફળ કેટલું થશે એ બાય ટુ આ રીતના કનેક્ટ કરેલા છે ચાલો આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવાનું આપણને શું આપ્યું સમાંતર પ્લેટ કેપેસિટર ધારો કે આ કેપેસિટર છે અહીંયા અત્યારે શું ભરેલી છે હવા ચાલો હવા ભરેલી હોય ત્યારે એનું કેપેસિટન્સ આપણે સી ઝીરો કહેતા સી ઝીરો શું થશે અત્યારે ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય શું હોય ટી કહી દઉં કે ડી કહી દઉં ચાલો ટી કહી દઈ અહીંયા ટી કહીએ છીએ ને આપણે ચાલો ટી કહી દઉં તો એપ્સાઇલોન ઝીરો એ બાય ટી થશે એપ્સાઇલોન ઝીરો એ બાય ટી કેટલું આપ્યું છે 10 માઇક્રોફેરાડે કેટલું આપ્યું છે 10 માઇક્રોફેરાડે ચાલો હવે આપણે આનું શોધવાનું છે તો આ કેવું જોડાણ છે સમાંતર કેવું છે સમાંતર જોડાણ ચાલો સમાંતર જોડાણ માટે આપણે સૂત્ર મેળવ્યું હમણાં સી બરાબર શું મેળવ્યું હતું આગળના પેજે તમે ઓપ્શન સોરી કોમન કાઢશો એટલે આવું સૂત્ર બનશે કે વન પ્લસ કે ટુ ચાલો કિંમત મૂકતા જાઓ એપ્સાઇલોન ઝીરો એ એટલે ક્ષેત્રફળ કેટલું મૂકશો ક્ષેત્રફળ કેટલું મૂકશો એટલું ને એટલું એમાં કાંઈ આવશે ચેન્જ નહીં ટુ ટી કાઉન્સમાં કે વન એટલે આપણને આપેલો છે ટુ પ્લસ ફોર જુઓ તો આ એપ્સાઇલોન ઝીરો એ બાય ટી છે એની જગ્યાએ શું લખું દસ તો દસના છેદમાં બે ટુ પ્લસ ફોર કેટલો થશે સિક્સ ત્રીજા 30 માઇક્રોફેરાડે કેટલો થશે 30 માઇક્રોફેરાડે આ સૂત્ર ક્યાંથી લીધું છે સમાંતર પ્લેટમાંથી આપણે હમણાં જોયું આના પહેલાંના બે એમસીક્યુ પહેલાં જોયો ત્યાંથી આપણે આ લીધેલું છે ક્લિયર આવડી જશે ચાલો ત્યારબાદ એક એમસીક્યુ જોઈએ ચલો આના રીતના એમસીક્યુ છે તમે લખતા જાઓ રકમ હું લખાવડાવું છું હવા સાથે રાખેલ સમાંતર પ્લેટ કેપેસિટરનો સમતુલ્ય કેપેસિટન્સ સી છે ચલો એમસીક્યુ નેક્સ્ટ ક્યાં પહોંચ્યા હતા આપણે હવા સાથે રાખેલ સમાંતર પ્લેટ કેપેસિટરનો સમતુલ્ય કેપેસિટન્સ સી છે હવા સાથે રાખેલ સમાંતર પ્લેટ કેપેસિટરનો સમતુલ્ય કેપેસિટન્સ સી છે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ટુકડો પ્લેટની જાડાઈ જેટલો કે જે વન ફોર્થ વન એક ચોથા ભાગના પ્લેટનું
कैपेसिटर कैपेसिटर रोके छे, आकृति में दर्शाया प्रमाण आकृति में दर्शाया प्रमाण छे। चलो एनो शू शोधवानो छे, समतुल्य कैपेसिटेंस आपणे शोधवानो छे। आकृति में आपने आपेलो छे आ रीतना, शूँ कहे छे आखा, जो धारो कि एक क्षेत्रफल होय तो आपणे केटला क्षेत्रफल में, ए बाय फोर जेटला क्षेत्रफल में शू भरवानो छे, ए बाय फोर क्षेत्रफल में शू आपेलो छे तमने, ब्लॉक आपेलो छे। आखू क्षेत्रफल धारो कि ए होय तो आ बाकीना भागनुं क्षेत्रफल केटलुं थाय, थ्री ए बाय फोर जेटलुं थाय। तो थ्री ए बाय फोर में शूँ राखेल छे, हवा राखेल छे। चलो समांतर जोड़ाण माटेनुं सूत्र लखावड़ाओ, केनुं समांतर जोड़ाणनुं सूत्र मने लखावता जाओ, केवी रीतना करशो? समांतर जोड़ाण सी बराबर सी वन प्लस सी टू थाशे। चलो सी वन एटले केनुं, आ डाइलेक्ट्रिक छे, डाइलेक्ट्रिक माटे मने लखावड़ाओ। आनो शूँ थाय, एप्साइलॉन जीरो के थाय, तो एप्साइलॉन जीरो के सी एटले समांतर प्लेट माटे आवुं थाय ने, डिवाइड बाय टी, आ टी जाडाई लई लियो। तो एप्साइलॉन जीरो ए एटले शूँ मूकूँ, ए बाय फोर। आ एप्साइलॉन जीरो केम केम लीधा छे, डाइलेक्ट्रिक मूकेलू छे एटला माटे मारे के वडे गुणवा पड़े, इंटू टी प्लस हवा माटे शूँ थाशे, एप्साइलॉन जीरो थ्री ए बाय फोर इंटू टी। समझाणू आ क्यांथी आवे छे आ समझाणू? चलो फोर टी कॉमन निकलशे, एप्साइलॉन जीरो ए कॉमन निकली जाशे, बाय फोर टी काउंसमां शूँ वधशे, के प्लस थ्री। चलो एप्साइलॉन जीरो ए बाय टी आपणने आपेलो छे केटलो, आने सी इक्विवेलेंट कही दो, सी जेटलो कीधो छे ने, केटलो छे सी, के बाय प्लस थ्री डिवाइड बाय फोर। तो आपणा माटे थई गयो सी इक्विवेलेंट आंसर, आपणा माटे शूँ थई जाशे, आ आंसर बनी जाशे। चलो ત્યારબાદ એમસીક્યુ જાતે કરવાનો છે, નેક્સ્ટ એમસીક્યુ। ચાલો વિડિયો પોઝ કરી અને તમારે જાતે કરવાનો છે, હો તમારે જાતે કરવાનો છે। ચાલો આનો ડાયઇલેક્ટ્રિક કે વન, આનો તમારી રીતે બધા અલગ અલગ આપેલા છે, કે ટુ અને આ કે થ્રી આ રીતના જોડેલા છે। આનું ક્ષેત્રફળ આપ્યું છે એ બાય ટુ, આનું આપેલું છે એ બાય ટુ, અને આનું ક્ષેત્રફળ આપેલું છે એ જેટલું। ચલો સમતુલ્ય કેપેસિટન્સ શોધો, કેપેસિટન્સ શોધો। ચલો વિડીયો પોઝ કરો અને શોધવાનું છે, વિડીયો પોઝ કરીને શું કરવાનું છે, શોધવાનું છે। ચલો સિમ્પલ કરાવડાવું, સ્ટાર્ટ કરી દઉં। જુઓ તો અહીંયા આ કેવું છે, આને ધારો કે વન નામ આપું, આ ટુ આપું, નાને થ્રી નામ આપું। તો પહેલાં મને સી વન લખાવડાવો, સી વન શું થશે, એપ્સાઇલોન જીરો એ એટલે શું લેવાનું, એ બાય ટુ, પણ અહીંયા કે વન આપ્યો છે, કે વન વડે ગુણવાનો, અને તમને આ અંતર આપ્યું છે ધારો કે ડી બાય ટુ જેટલું, ના અંતર એ છે ડી બાય ટુ જેટલું। તો અહીંયા ટીની જગ્યાએ મારે શું લેવું પડશે, ડી બાય ટુ, તો ટુ ટુ કેન્સલ, તો શું વધશે, એપ્સાઇલોન જીરો કે વન એ ડિવાઈડ બાય ડી આવું બન્યું। ચાલો સી ટુ આના માટે લખાવડાવો, સી ટુ એપ્સાઇલોન જીરો કે ટુ, એનું ક્ષેત્રફળ એ બાય ટુ છેદમાં, જોજો આ સી બરાબર એપ્સાઇલોન જીરો એના છેદમાં ડી, આ સૂત્ર જ છે, પણ એ અને ડી કેટલો છે અહીંયા, ડી બાય ટુ જેટલો। ચાલો આ ટુ ટુ કેન્સલ, તો શું વધશે, એપ્સાઇલોન જીરો કે ટુ એ બાય ડી। જુઓ તો સી વન અને સી ટુ કેમાં છે, સી વન અને સી ટુ કેમાં છે, સમાંતર છે। તો એનો હું સમતુલ્ય આવું લખું, સી ડેશ સી વન પ્લસ સી ટુ, બે કેમાં છે, સમાંતરમાં। તો એપ્સાઇલોન જીરો એ કે વન બાય ડી પ્લસ એપ્સાઇલોન જીરો એ કે ટુ બાય ડી, શું કોમન નીકળશે, એપ્સાઇલોન જીરો એ બાય ડી કોમન કાઢું તો કે વન પ્લસ કે ટુ થશે, આવું શું થશે, કે વન પ્લસ કે ટુ। ચલો આ સી થ્રી મને લખાવડાવો, સી થ્રી શું મળે છે આપણને, જુઓ તો સી થ્રી આપણા માટે શું છે, તો એપ્સાઇલોન જીરો કે થ્રી એનું ક્ષેત્રફળ કેટલું છે, એ એની પ્લેટ વચ્ચેનું અંતર ડી બાય ટુ, તો ટુ ઉપર જવા દઉં, ટુ એપ્સાઇલોન જીરો કે થ્રી એ બાય ડી। જુઓ તો સી ડેશ અને સી ડેશ અને સી થ્રી કેમાં છે, સી ડેશ અને સી થ્રી કેમાં છે, શ્રેણીમાં છે,
सी डेश आ बेनी जगह एक आखो शोधी लीधो अने सी थ्री केमा छे श्रेणी में, तो आ लखी सकूँ वन अपॉन सी इज इक्वल टू वन अपॉन सी डेश प्लस वन अपॉन सी थ्री। चलो किमत मुकता जाऊँ, टू एप्साइलॉन जीरो के थ्री ए बाय डी प्लस वन अपॉन एप्साइलॉन जीरो ए बाय डी के वन प्लस के टू। चलो डी वही जा से क्या, डी क्या वही जा से ऊपर, क्या वही जा से ऊपर, डी क्या वही जा से ऊपर। समतुल्य कैपेसिटन्स अने बीजू तमने शूँ शोधवानुं कीधुं छे आना ने एमसीक्यू। चलो पछी एड करावी देशुं, पहला वन अपॉन सी शोधी ले। चलो वन अपॉन सी, डी क्या वही जा से ऊपर, जो तो आखा माथी एप्साइलॉन जीरो ए बाय डी कॉमन निकले छे एटले डी बाय एप्साइलॉन जीरो ए कॉमन काढ़ू, तो अहीं काउंस में शूँ वधशे वन अपॉन टू के थ्री वधशे अहीं प्लस अहीं शूँ वधशे काउंस में के वन प्लस के टू वधशे। आवुं हा के ना वधे ने, हा के ना आवुं वधे छे ने। चलो हवे जुओ तो सी शोधवो होय तो शूँ थशे, मारे आनु व्यस्त लेव पड़े, तो एप्साइलॉन जीरो ए छेदमा डी काउंस में वन अपॉन टू के थ्री प्लस वन अपॉन के वन प्लस के टू आव बनशे। बीजी वस्तु तमने एम किए कि आ जोड़ाण आपू है एनो डाइइलेक्ट्रिकनो समतुल्य शोधो, शूँ किए डाइइलेक्ट्रिक समतुल्य शोधो, तो के इक्विवेलेंट शोधवो पड़े। जुओ तो आने हूँ आऊँ शुद्ध आनी साथे सरखावी दो आ समीकरण ने, वन अपॉन सी इज इक्वल टू डी ना छेद में एप्साइलॉन जीरो ए इंटू के इक्विवेलेंट साथ सरखावी दो, तो के इक्विवेलेंट मारे जोई छे, तो के इक्विवेलेंट केवी रीतना बनशे, तो के इक्विवेलेंट बराबर शूँ थे वन अपॉन के इक्विवेलेंट इज इक्वल टू शूँ थे आखू आ, तो वन अपॉन टू के थ्री, जो आ बे बाजू सरखाओ तो आ वन अपॉन के छे तो एना बराबर आखू लखी शकाय प्लस वन अपॉन के वन प्लस के टू। तमने नीट में पूछाई गयो छे आ शोधवानुं कीधुं तुं, आवड़ी जाशे आवा आवा एमसीक्यू आवड़ी जाशे जाते कर लेशो। चलो नेक्स्ट एक बे एमसीक्यू तमारे होमवर्क में करवाना छे, जाते करी लेजो ट्राय। नेक्स्ट एमसीक्यू तमारे जाते करवाना छे। क्लियर, जाते थई जाशे ने। डी बाय टू, डी बाय टू अंतर, आनो के वन, आनो के टू, आनो के थ्री, आ क्षेत्रफळ आप्या छे ए बाय टू बंनेना, आनु क्षेत्रफळ छे ए बाय टू, आ रीतना जोड़ाण करेलू छे। आनो तमारे के शोधवानो छे, शूँ शोधवानो, के इक्विवेलेंट। चलो तमारे आंसर आवो कंईक आवो जोईए, के इक्विवेलेंट इज इक्वल टू के वन के टू डिवाइड बाय के वन प्लस के टू प्लस के थ्री बाय टू। चलो आंसर हूँ साथ आपी दऊँ छू, आंसर आवो तमारे आवो जोईए। चलो हजी एक एमसीक्यू लखो, ये तमारे नीट में पूछाई गयो छे। नेक्स्ट एमसीक्यू आ तो आवड़ी जवो जोईए, वन टू अने थ्री भाग आपेला छे आपने, वन टू अने थ्री, के वन के टू के थ्री के फोर, आनु क्षेत्रफळ छे ए बाय थ्री, आનું છે એ બાય થ્રી, આનું છે એ બાય થ્રી, અને આનું ક્ષેત્રફળ છે એ જેટલું। આ બધી આખી પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, આટલું અંતર છે ડી બાય ટુ જેટલું, આટલું અંતર છે ડી બાય ટુ જેટલું। ચાલો કે ઇક્વિવેલન્ટ તમારે શોધવાનો છે, આનો આન્સર હું આપતો નથી, આનો આન્સર હું તમને આપતો નથી, આ તમારે શોધવાનું છે। મળી જશે ને। ચાલો તો અહીંયા આપણે થિયરી અહીંયા આપણી શું કરીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ, હવે પછી આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ ઉપર જવાનું રહેશે। અહીંયા આપણી થિયરી શું કરી દીધી, કમ્પ્લીટ। ઉદાહરણ નંબર 10 શું આપેલું છે આપણને, ઉદાહરણ નંબર 10 ટેક્સ્ટ બુકમાં છે ને, ચલો જોતા જાઓ। નંબર એ, નાઇક્રો 900 PF એટલે 900 પાઇકો ફેરાડે 10^10 કેટલા થાય 12 ફેરાડે, 900 ઇન્ટુ માઇનસ ફેરાડેને એક કેપેસિટરને 100 વોટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે, તો K
केटली विद्युत ऊर्जा आ कैपेसिटर वड़े संग्रहित था से। चलो विद्युत ऊर्जा शोधवी है तो आपने खबर है क्यू बराबर सी इंटू वी थाय। पहला तो क्यू शोधी लो आना उपर विद्युत भार केटलो हशे ई। चलो क्यू बराबर सी इंटू वी तो 900 × 10⁻¹2 वी एटले 100 तो 900 × 10⁻¹ आ बे वही जासे 10 900 × 10⁻¹⁰ હજી આ બે જવા દો તો 9 × 10⁻¹⁹ કુલંબ થશે ક્યુ। ચાલો આપણે શું જોઈએ છે, ઉર્જા જોઈએ છે, સંગ્રહિત ઉર્જા। તો સંગ્રહિત ઉર્જા કેવી રીતના મળે, યુ 1/2 સીવી સ્ક્વેર, તમે ક્યુ સ્ક્વેર બાય ટુ સી આ સૂત્ર મૂકશો તો પણ જવાબ આવી જશે સી એટલે 900 × 10⁻¹2 ક્રોસ 100 એના સ્ક્વેર। ચલો તમારો આન્સર મળશે 4.5 × 10⁻¹6 જુલ થઈ ગયો આપણો આન્સર નંબર એ। આપણા માટે શું બની ગયો આન્સર નંબર એ। ચાલો બી વસ્તુમાં શું આપેલું છે, બી ટેક્સ્ટ બુકમાં સાથે જોતા જાતો, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pF-ના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવા આવે છે। જુઓ તો આ કેપેસિટર હતું પ્લસ ક્યુ ચાર્જવાળું માઇનસ ક્યુ વાળું, એને બીજા એક કેપેસિટર કેટલો 900 pF વાળો કેપેસિટર સાથે જોડ્યો તો શું થશે, આનો વિદ્યુતભાર શરૂઆતમાં કેવો હતો, ઝીરો। ચાલો જ્યારે સ્થાયી થશે, જો આ વિદ્યુતભાર આને આપશે ને, આનો વિદ્યુતભાર વધારે આનો ઓછો, તો આ વિદ્યુતભાર આને આપશે। ચાલો સ્થાયી થઈ જાય પછી જુઓ તો સ્થાયી થઈ જાય પછી બંનેમાં વિદ્યુતભાર કેટલો થઈ જશે સમાન, બંનેમાં વિદ્યુતભાર કેટલો થઈ જાય સમાન, ત્યાં સુધી વિદ્યુતભારનું વહન થશે, જ્યાં સુધી બંને વિદ્યુતભારનું ઓલું સમાન ના થઈ જાય, શું સમાન ન થઈ જાય, વિદ્યુતભાર સમાન ન થઈ જાય ત્યાં સુધી વિદ્યુતભારનું શું થાય, વહન થશે। ચાલો વિદ્યુતભારનું વહન થયું તો આ બંને ઉપરનો નવો વિદ્યુતભાર કેટલો મળશે આપણને, નવો વિદ્યુતભાર કેટલો થશે, જુઓ તો Q1' કહી દો, ક્યુ ઇન્ટુ C1ના છેદમાં C1 + C2 આપણે શોધતા હતા ને, અથવા ડાયરેક્ટ તમે આનો અડધોય લખી શકો, ડાયરેક્ટ તમે આનો અડધોય કરી શકો। ચાલો 9 × 10⁻¹⁸ જોજો જવાબ એટલો જ આવશે, સી આને કહી દો C + C બે સરખા જ છે, આનું સી મૂલ્ય છે, આનું સી। ચાલો આનો જવાબ તમારે આવશે 4.5 × 10⁻¹⁸ Q1' અને Q2' એટલે આનો Q2' એ કેટલો આવશે 4.5 × 10⁻¹⁸ કુલમ, કેમ આ પહેલાં હતો એના કરતાં કેવો થાય છે અડધો, તો પહેલાં કેટલો હતો 9 × 10⁻¹⁸ પછી કેટલો થઈ ગયો અડધો, તો આ Q1' અને Q2' કેટલા મળે છે અડધા। ચાલો નવો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે, નવો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે, અથવા તમે ડાયરેક્ટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવી હોય તો Q² ના છેદમાં 2C કરી શકો, કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા શોધવી હોય, ચાલો કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે, બે કેપેસિટર છે તમારે બે ઉર્જા આવે તો એક U1 + U2 કહી દઉં। ચાલો તો Q1′² / 2C1 પ્લસ Q2′² / 2C કહી દઉં 2। ચાલો C1 અને C2 કેવા છે અત્યારે સરખા, કેટલા છે 900 × 10⁻¹⁰ તો જુઓ તો 1/2C કોમન લઈ લઉં તો શું વધે, આઈ બે સરખા જ છે, આ બંને Q1 Q2 કેવા છે સરખા, Q1 Q2 પણ સરખા છે, તો Q1² Q1² લખ દઉં તો જુઓ તો Q1′² અહીંયા ડેશ 2Q1' અને 2C 2 કેન્સલ, તો Q1² / C Q1 કેટલો છે 4.5 × 10⁻¹⁸ એનો સ્ક્વેર ડિવાઈડ બાય સી કેટલો છે 900 × 10⁻¹⁰ તો 4.5નો સ્ક્વેર કેટલો થશે 4.5નો સ્ક્વેર, કેલ્ક્યુલેટર લઈને સાથે બેસવાનો 4.5 × 4.5 20.25 × 10⁻⁶ ડિવાઈડ બાય 900 એટલે 9 × 10⁻¹⁰ લખવા, ચાલો ઉપર જશે તો 20 / 9 એટલે મળશે આપણને 2.25 ક્રોસ, આ ઉપર જશે પ્લસ તો 10⁻⁶ જુલ, જે આપણા માટે થઈ જશે આન્સર। ક્લિયર આ વસ્તુ, તો આપણા માટે થઈ ગયું ઉદાહરણ નંબર 10।